નીરો એ કુદરતી પીણું છે. નીરો ખૂબ જ શક્તિવર્ધક અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ત્યારે હમણાં જ જે ઘટના બનવા પામી છે તે મુજબ પારડી પાસે આવેલા નીરા કેન્દ્રમાં નીરો પીધા બાદ 15-20 લોકોની તબિયત લથડી હતી. ત્યારબાદ તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. નીરો પીધા બાદ કેટલાક લોકોને ઝાડા ઉલટી થવાના કેસો બહાર આવ્યા હતા. ત્યારે અમે નીરા કેન્દ્ર પર જઈ આ વિશેની વધુ માહિતી મેળવી હતી. વલસાડ નીરો કેન્દ્રના પ્રમુખ બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે પારડીમાં ઉમરગામ નીરા કેન્દ્રથી નીરો પહોંચાડવામાં આવે છે, જેમાં ભેળસેળ કરવામાં આવી રહી છે તેવા આક્ષેપ લગાવ્યા હતા. સર, ખાસ જણાવો કે નીરો એટલે એકદમ આરોગ્યવર્ધક પીણું, કુદરતી પીણું. લોકો ખાસ આ સિઝનમાં નીરો પીતા હોય છે, પણ નીરો પીધા પછી લોકોની તબિયત ખરાબ થાય એવા કિસ્સા સામે આવ્યા છે, તો એ બાબતે તમે શું કહેશો? નીરો ચોખ્ખો નીરો હોય ને તો આ પરિસ્થિતિ થવાની શક્યતા નહીં રહે. પણ ઉમરગામમાં અમારી તો કોઓપરેટિવ મંડળી છે ને અમારું ફાર્મ છે પોતાનું, તો એમાં જે ઉત્પાદન થયેલો નીરો જ અમે અહીંયા લાવીએ છીએ ને જે અમારા 11 કેન્દ્ર છે તેમાં વિતરણ કરીએ છીએ ને હેલ્થ માટે સારામાં સારું છે. દર્દીનું અમૃત નીરો કહેવાય છે. વલસાડમાં આ પ્રકારના કોઈ કિસ્સાઓ સામે આવ્યા છે? ના ના, વલસાડમાં નથી. અને મુખ્યત્વે એવું કહી શકાય કે કોઈ સિઝનના લીધે કે એવું કોઈ પર્ટિક્યુલર વસ્તુના લીધે આ થઈ શકે? ધુમ્મસવારી વાતાવરણ હોય ને ત્યારે અસર થઈ જાય, ત્યારે ઓછો નીરો પીવો જોઈએ એમ વધારે.